तू ही सागर, तू ही सागर है, तू ही किनारा। ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। मारा जूना रमकड़ा शोध तो रहूं छू, मां लागणी छे मारा माथी जती रही छे। पकड़ी ने गाल बन्ने माथू ऊपर दबावी, पाड़ी थी प्रेम थी ए पाथी जती रही छे। 56 वक्त कर्या छे साहस जे दोस्ती मां, 56 नी ए समय नी छाती जती रही छे। कुमरा शरीर साथे कपरा पराक्रमो ने उमर हती ए सौथी ताजी जती रही छे। ए पेन क्या क्या गई, क्या पार्टी जती रही छे। बाळकनी एक आखी जाती जती रही छे। एक कवि सम्मेलन माथी सांभळवा मळेली कवि मोहसिन मीर नी आ रचना दिल ने झणझणाव्या वगर रहती नथी। उछळती कूदती हसती रमती बाळकोनी एक आखी जाती जती रही छे। अने यंत्रवत चोखठाबद्ध जुवान जोत बाळपण चारे तरफ कंडीशन्ड माहौल मां जीवी रह्यू छे। पण आ माटे जवाबदार कोण एवं पूछी शकाय तेम नथी। कारण कोई एक सामे आंगळी चींधवा जईशुं तो अन्य त्रण आंगळी आपणी तरफ पण निर्देश करशे ज। बाळकनुं बाळपण झूंटवी लेवानी भूंडी होड समाजमां व्यापी छे त्यारे बाळक सहેજે पूछी शके के मम्मी વેકેશન એટલે શું? પણ બાળકને મમ્મી પાસેથી તો જવાબ ક્યાંથી મળશે, જે પોતે ખુદ 24/7 અને 365 ડેઝ રસોડાની ચાર દિવાલો અને ઘરની ચોખટ પર વિતાવવામાં જ વ્યસ્ત રહી જિંદગી ગુજારે છે અને જેને પોતાને જ રિલેક્સિંગ વેકેશનનો લાભ નથી મળતો, તે મમ્મી બાળકને શું જવાબ આપે? બાળકને સ્કૂલમાં છુટ્ટી પડે ને મમ્મીનો વર્કલોડ વધી જાય, બાળક ઘરમાં એટલે મમ્મી પપ્પા ટેન્શનમાં, દાદા દાદી કે નાના નાની ઘરમાં હોત તો આ ટેન્શન ના રહેત, પણ સ્થિતિ તો જુદી છે એટલે પછી બધું આવી પડે છે મમ્મી પપ્પા પર। તેમને બાળક સાથે નિરાંતનો, મસ્તીનો, રમવાનો, હલ્લાગુલ્લા કરવાનો તો માવરો જ નથી। કારણ બાળક જન્મ્યું ને 6 મહિના તો કેરટેકર તરીકે મમ્મી પપ્પાના કોઈ મમ્મી કે પપ્પા રહ્યા અને પછી બાળકને સાચું ખરી કેરટેકર સ્ત્રીએ। એ બાળક 1.5 વર્ષનું થયું ન થયું ત્યાં તેને લઈને મા બાપ પહોંચી ગયા પ્રી સ્કૂલના દરવાજે। હાઈફાઈ પ્રી સ્કૂલના સંચાલકને હાથ જોડી વિનંતી કરી કે સરકાર ભલે ના પાડે પણ તમે જોઈએ તેટલી ફી લઈ લ્યો, પણ આ ટબુડિયાને સાચવો તો અમે બંને અમારા કામે વળગીએ। વેકેશન નજીક આવે ને મમ્મી પપ્પાના ચહેરાનું નૂર ઉડી જાય અને આ ઉડી ગયેલું નૂર જોઈ શાળા સંચાલકો કે ટ્યુશન ક્લાસીસવાળાઓના મોઢા ઉપર તેજ આવી જાય। રેલવે ખાતું સમર સ્પેશિયલ ટ્રેન જાહેર કરી પૈસા રળી લે, તેમજ આ લોકો પણ વેકેશન સ્પેશિયલ હોબી વર્ગો જાહેર કરીને રોકડા કરી લે। મા બાપ આનંદમાં અને બાળક ફરી ખેદમાં। મમ્મી પપ્પા માટે સોસાયટીમાં મોટાઈ દેખાડવાનો મોકો અને સાથે બાળક ઘર બહાર રહેતા રિલેક્સિંગ ટાઈમ, બધા મજામાં, માત્ર પહેલું ટેણીયું સજામાં। બાળકને ક્યાં જવું છે તે વિચાર્યા વગર બાળકે ક્યાં જવું જોઈએ તે મમ્મી પપ્પા નક્કી કરી નાખે છે ને વેકેશન બાળક માટે ધૂસરી બની જાય છે। હવે જવા જેવા ઠેકાણા તો રહ્યા નહીં, કારણ કોઈને આવકારવા જેવા આપણા ખુદના આંગણા રહ્યા નથી। પહેલાં મામા મહિનો ગણાતો વેકેશનમાં, પણ હવે તમે કોકના મામા મામી છો
એટલે તમારા મામા ઘરે જશે તો તમારા ભાણિયાઓ તમારા ઘરે આવશે, એ વિચારે જ આખી પ્રક્રિયા પર બ્રેક મારી દીધી અને મામા મહિનો ગુમ થઈ ગયો. સ્વરાજ આશ્રમ બારડોલીમાં ચાલતી સરદાર કન્યા વિદ્યાલયના સેવામૂર્તિ નિરંજનાબેન કલારથીએ કહ્યું કે અમારી દીકરીઓ તો દૂર ડુંગરિયાળ અંતરિયાળ ગામમાંથી આવીને અહીં ભણે છે, રહે છે, જીવન શીખે છે. ધરમપુરથી દૂર દૂર વસતા આદિવાસીઓને તો બે ટંક ખાવાનું કે ચોખ્ખું પાણી પીવાનું આજે મળતું નથી. આ દીકરીઓને પૂછો કે વેકેશનમાં ઘરે જઈ શું કર્યું, તો તેનો જવાબ હૃદયદ્રાવક હોય છે. દીકરીઓ કહેશે, માં અમે તો અમારા બા બાપુને પાણી ભરી લાવવામાં ને કશું ખાવાનું શોધી લાવવામાં જ વેકેશન કાઢ્યું. માં અમારે ત્યાં એવું ફળ ઉગે છે કે જે ખાઈએ ને તો ઘેન ચડી જાય. અમને મા બાપ એ ફળ ખવડાવી દે એટલે બે ત્રણ દિવસ સુધી અમે ઊંઘ્યા કરીએ ને એમાં, એટલે અમને બે ત્રણ દિવસો સુધી ભૂખ જ ન લાગે. કેટલી નિરાંત છે જવાબ આપણી પાસે. ઢૂંઢતા હૈ તો કિસકા સહારા.